સદરગામ સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેના બેડ શરૂ કરાયા. જેમના ઘર પર હોમ આઇસોલેશન થઈ શકે તેવી સગવડ ન હોય તેવા દર્દીઓ તેમજ હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ લાભ લઈ શકાશે. કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યા છે. ઘરના એક સભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર સમસ્ત પાટીદાર સમાજના આ કોરોનાની મહામારી સામે લડવા આગળ આવ્યા છે. આ કોરોનાની મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી વ્યવસ્થા હોય તો એ છે આઇસોલેશન વોર્ડની. ત્યારે કોરોના દર્દીને મદદ કરવાના હેતુથી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ વેડ રોડ મેડિકલ એસોસિએશનના સહયોગથી 54 બેડનું કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર કતારગામ આંબાતલાવાડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં શરૂ કરવામાં આવ્યું છે. મંગળવારે સવારે 10 કલાકે સુરત મહાનગરપાલિકાના કમિશનર વેલજીભાઈ શેટા, પ્રમુખ શ્રી પાટીદાર સમસ્ત પાટીદાર સમાજ સુરત. હા, તો આપણે અહીંયા જ્યારે આ આઇસોલેશન સેન્ટર ઊભું કરવાનું નક્કી કર્યું ત્યારે એવો વિચાર આવ્યો કે આટલું બધું સંક્રમણ વધી રહ્યું છે, સેકન્ડ ફેઝમાં લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી, ત્યારે આગેવાનોનો વિચાર આવ્યો કે આપણે સમાજ માટે, અન્ય સમાજ માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. આટલું બધું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે અમે નક્કી કર્યું કે આપણે 200 બેડની હોસ્પિટલ જેવી સુવિધા સાથેનું તૈયાર કરીએ, વિથ ઓક્સિજન બેડ અને પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ સાથે. એટલે અમે બધી જ સુવિધાઓ તૈયાર કરી છે. ઓક્સિજન સિલિન્ડર પણ અમારી પાસે છે એટલે ઓક્સિજનની પણ સેવા, ઓક્સિજનની પણ સુવિધા અમે દર્દીઓને આપી શકશું. કમિશનર સાહેબ જોડેની મિટિંગમાં એમણે એવી પણ ખાતરી આપી છે કે સપોઝ કે આમાંથી 5-10% કેસ ને આપણે આઇસીયુની જરૂર પડે કે વેન્ટિલેટરની જરૂર પડે તો એમણે આપણને સુમેર અથવા સિવિલ હોસ્પિટલ અને ત્રીજી કિરણ હોસ્પિટલ એમાં પણ આપણે એમને દાખલ કરી શકશું કે જેથી કરીને કોઈ દર્દીને મુશ્કેલી ના ઊભી થાય. આપણે અહીંયા આ આયોજન કર્યું છે, ફ્રી ઓફ ચાર્જ નાસ્તો અને ભોજનનું આયોજન છે, કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. અહીંયા વેક્સિનેશનનો પણ પ્રોગ્રામ ચાલે છે, આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે. અહીંયા 108 પણ અહીંયા રહેશે એટલે તમામ સુવિધાઓ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે કતારગામ વેડ રોડનું મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો આપણી જોડે જોડાયેલા છે, એ તમામ ડૉક્ટરો આપણને ઓનરરી સેવા આપશે. સાથે સાથે શહેરના જાણીતા ફિઝિશિયનો પણ 15 જેટલા ફિઝિશિયનો અવારનવાર વિઝિટ કરશે કે જેથી કરીને આપણા દર્દીઓને કોઈ મુશ્કેલી ન થાય અને સારી સારવાર મળી રહે. કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ. દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.